નમસ્કાર દોસ્તો, ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસાની શરૂઆત થશે. જો 13-14 તારીખથી ચોમાસાની શરૂઆત થાય તો બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ 25-26 જૂન થઈ શકે છે. ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પાછોતરા વરસાદના કારણે નિંગલ પાકને નુકસાન થવાની શક્યતા છે. આ વર્ષનું ચોમાસું પવનની ગતિથી ભરેલું જોવા મળશે. પાલિકા અને મહાપાલિકા અત્યારથી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી અંબાલાલ પટેલ દ્વારા સલાહ આપવામાં આવી છે. 11 જૂન પછી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની શક્યતા છે. જો કે જે વરસાદનું જોર વધવાનું હતું તેના બદલે હવે વરસાદનું જોર ઘટે તેવી શક્યતા દેખાઈ રહી છે. પહેલાની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 12-13 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચી જવાની સંભાવના હતી, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વધારે 1 અઠવાડિયું રાહ જોવી પડે તેવી સંભાવના દેખાઈ રહી છે. 3-0 મેના રોજ કેરળમાં શરૂ થયેલું ચોમાસું હજી સુધી તેના સમય પ્રમાણે જ ચાલી રહ્યું છે, પરંતુ શિયર ઝોન વિખેરાયા બાદ ચોમાસું આગળ વધતું ધીમું પડે તેવી સંભાવના છે. આગામી 5 દિવસના હવામાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત માટે આવનારા 4 દિવસ માટે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો વરસાદની શક્યતા છે. આ વખતે મે મહિનામાં ગરમીએ જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે, ત્યારે આખા ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વચ્ચે વરસાદના અહેવાલથી લોકોને ઘણી ખરી રાહત મળી છે.